London with a Kuwait university, and I got the visa through Aj International. It is a great helpful consultancy, and we're also thankful to Rajesh sir for the great help and the whole Aj team. And we are also looking forward for a good future after completing our studies. And Ladakh University is also job placement after studies. And also they are providing sports activities like horse riding, volleyball, football, many other outdoor activities. And as I am a horse rider, I have a great opportunity here for riding. So all credit goes to Aj International. Thank you. Thank you.
yes, never before experienced education and experience in એમના માટે પણ તાળી થઈ જાય.
થોડાક સમયમાં તે આવી રહ્યા છે ઉપર, ત્યાં સુધી આપણે કાર્યક્રમ શરૂ કરી દઈએ. ઓકે, તો સૌથી પહેલાં હું રાજીવભાઈને વિનંતી કરીશ કે થોડુંક પોલેન્ડ વિશે સમજાવે ગુજરાતીમાં, ત્યાર પછી આપણે જેસ્ટિનાને કહીશું કે તેઓ ઇંગ્લિશમાં એમને સમજાવશે, કારણ કે ગુજરાતી મીડિયમ એન્ડ ઇંગ્લિશ મીડિયમ બંને સ્ટુડન્ટ્સ છે. ઓકે, થેન્ક યુ સો મચ. Hello, good morning everyone. આટલા આપણા વિદ્યાર્થીઓમાંથી કેટલા લોકોને ખબર છે કે પોલેન્ડ ક્યાં આવ્યું નકશાની અંદર, મેપમાં? એવરીવન નોસ. બધાને આઈડિયા છે. સૌથી પહેલા આપણે મિત્રો વાત કરશું કે પોલેન્ડ જ કેમ, સૌથી મોટા બેનિફિટ્સ શું છે આપણે પોલેન્ડ એજ્યુકેશન માટેના. ઓકે, તો આપણે વાત કરીએ સૌથી પહેલાં કે પોલેન્ડ વિશેની, કે પોલેન્ડ ક્યાં છે, ત્યાં પોલેન્ડ જવા માટેના શું બેનિફિટ્સ છે, ત્યાંનું પોપ્યુલેશન કેટલું છે, ત્યાં કઈ લેંગ્વેજ ચાલે છે, ત્યાંનું કરન્સી શું છે, ત્યાંની વેધર કન્ડિશન કેવી છે. થોડું બ્રીફલી હું તમને આઈડિયા આપી દઉં પોલેન્ડ માટેનો. પોલેન્ડ એક સેન્ટ્રલ યુરોપિયન કન્ટ્રી છે મિત્રો, કે જે યુરોપિયન યુનિયનમાં આવે છે. યુરોપિયન યુનિયનમાં એને શેંગન કન્ટ્રી બી કહી શકાય. સૌથી પહેલા બેનિફિટ એના એ છે કે આજે જે પણ વિદ્યાર્થીઓ પોલેન્ડ અહીંયાથી વિઝા લઈને જાય છે ભણવા માટે, તો એને સૌથી પહેલી ઓપોર્ચ્યુનિટી એ મળે છે કે આખા યુરોપની અંદર જે 26 કન્ટ્રીઝ છે, જેવી કે ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, સ્પેન, પોર્ટુગલ, ઘણી બધી કન્ટ્રી છે, ટોટલ 26 કન્ટ્રી છે. સ્ટુડન્ટને પોતાને એક્સપ્લોર કરવા માટેની સૌથી મોટી એક ઓપોર્ચ્યુનિટી મળે છે, એ સૌથી મોટો બેનિફિટ છે મિત્રો. કે આજે તમે પોલેન્ડ ગયા, ઘણા મારા સ્ટુડન્ટ્સ છે કે જે ઓલ ધ ટાઈમ્સ ફેસબુક ઉપર જોતો કે ભાઈ એક વીકેન્ડ એ લોકો જર્મની ફરવા ગયા, બીજા વીકેન્ડ એ લોકો સ્વિટ્ઝરલેન્ડ ગયા, કે ભાઈ સમર વેકેશનમાં એ લોકો ડેનમાર્ક ગયા. વિઝાની લેવાની જરૂર નથી પડતી, એટલે તમે એક જ વિઝા ઉપર આખો યુરોપ તમે ટ્રાવેલ કરો, એનો તમને સૌથી મોટો એક બેનિફિટ મળે છે. બીજું છે તેનું વેધર કન્ડિશન. 7-8 મહિના ઠંડી હોય છે અને 3-3.5-4 મહિના જેવી ત્યાં ઘડી થોડું સમર, સારું સમર થાય છે. એકચ્યુઅલી કે આપણો જે સમર જે છે એવું નથી, આપણો વિન્ટર જેવો છે એવો સમર છે ત્યાં. સમરની અંદર મેક્સિમમ ટેમ્પરેચર થાય છે 32 ડિગ્રી. 32 ડિગ્રી એટલે આપણા એના 45 જેવું લાગે, અને સાંજે થઈ જાય અરાઉન્ડ 18-20 ડિગ્રી. વિન્ટર સપ્ટેમ્બર એન્ડ ઓક્ટોબરથી સ્ટાર્ટ થાય ઓટમ સિઝન, પછી વિન્ટર અને માર્ચ એપ્રિલ સુધી રહે. એ થઈ જાય, સમજો કે વિન્ટર ડિસેમ્બર જાન્યુઆરી અત્યારે જશે લગભગ -10, -12, -15, અને મિનિમમ એથી ઓછું જાય 0 ડિગ્રી, 0 થી -10, -15 વચ્ચેનું વેધર રહે છે વિન્ટરમાં, અને સમરમાં 20 થી 32 સુધીનું. આ એની વેધર કન્ડિશન છે. ત્રીજી છે પોપ્યુલેશન. પોપ્યુલેશન છે તેનું 3.5 થી 4.25 કરોડ પોપ્યુલેશન છે. ધેટ્સ ઇટ, બરોબર છે. ઓલ ત્યાં મિક્સ કલ્ચર હજી એટલું થયું નથી જે રીતે આપણે જર્મની, યુકે, યુએસએની અંદર જોતા હોઈએ છીએ કે ઇન્ડિયન હોય, પાકિસ્તાની હોય, બાંગ્લાદેશી, શ્રીલંકન્સ, હજી એવું કંઈ જ નથી. મોસ્ટલી બધા જ ઓનલી વ્હાઈટ પીપલ, હજી એવું મિક્સ કલ્ચર ત્યાં જોવા નથી મળતું. લેંગ્વેજ તેની ફર્સ્ટ લેંગ્વેજ છે પોલિશ. પોલિશ લેંગ્વેજ જે છે એ સિમિલર ટુ યુક્રેનિયન, રશિયન, ઓલમોસ્ટ સિમિલર લેંગ્વેજ છે. અને સેકન્ડ લેંગ્વેજ છે ઇંગ્લિશ. ત્યાંની મોર ધેન 80% થી પણ વધારે લોકો ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલે છે ત્યાં. ઓકે, અને લાસ્ટ છે કરન્સી. ત્યાંનું લોકલ કરન્સી, ફર્સ્ટ કરન્સી છે પોલિશ ઝ્લોટી. પોલિશ ઝ્લોટી, જે 1 પોલિશ ઝ્લોટી ઇઝ ઇક્વલ 19 ઇન્ડિયન રૂપીઝ. આ બેઝિક ઇન્ફોર્મેશન છે અબાઉટ ધ પોલેન્ડ. ઓકે, કે જે વેધર, પોપ્યુલેશન, લેંગ્વેજ, કરન્સી અને એનું એક્ઝેક્ટલી ક્યાં આવ્યું તે. એના પછી બેનિફિટ્સ મિત્રો. સૌથી પહેલો બેનિફિટ જે છે, મેં તમને જે રીતે હમણાં કીધું કે યુરોપિયન યુનિયનનો બેનિફિટ, કે આજે યુરોપિયન યુનિયનની જેટલી બી કન્ટ્રીઝ છે એ બધી જ કન્ટ્રી તમે એક જ વિઝા ઉપર તમે ટ્રાવેલ કરો, પોતાની જાતે તમે એક્સપ્લોર કરવાની એક ઓપોર્ચ્યુનિટી મળે છે દરેક સ્ટુડન્ટ્સને, એ સૌથી મોટો બેનિફિટ છે. બીજી વસ્તુ છે ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ટુ સ્ટડી ઇન ધ ટોપ રેન્કિંગ યુનિવર્સિટી. ઓકે, આજે આઈઆઈટી, આઈઆઈએમ કેટલા લોકો જાણે છે ઇન્ડિયામાં?
બધા લોકો ઓલમોસ્ટ ઓકે હું માનું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીનું એક ડ્રીમ છે કે પોતે આઈઆઈટીમાં કે આઈઆઈએમમાં આગળ જતા ભણે એમ આઈ રાઈટ ઓર રોંગ રાઈટ ઓર રોંગ ગ્રેટ તમને લોકોને એ કોઈને ખ્યાલ છે કે વર્લ્ડની ટોપ રેન્કિંગ જે છે વર્લ્ડની દુનિયાની એમાં આઈઆઈટી કે આઈઆઈએમ નો શું રેન્ક છે તે ડિપેન્ડ છે ઇન્ડિયાની જે છે એ બિટવીન ટોપ 1000માં છે પણ ટોપ 500માં નથી ઓકે આજે આપણી જે યુનિવર્સિટીઝ જે અમે પ્રમોટ કરીએ છીએ એ લઝાસ્કી યુનિવર્સિટી અને બીજી ઘણી બધી યુનિવર્સિટીઓ જે આરજી ઇન્ટરનેશનલ પ્રમોટ કરે છે ડિપેન્ડ એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સ મેનેજમેન્ટ ઇકોનોમિક્સ એકાઉન્ટિંગ ફાઇનાન્સ એ બધામાં ઘણી બધી પોલેન્ડની યુનિવર્સિટીઝ છે કે જે વર્લ્ડની ટોપ રેન્કિંગમાં ટોપ 200માં આવે છે ટોપ 500માં આવે છે ટોપ 700માં આવે છે એટલે પોલેન્ડમાં સ્ટડી કરવાનો એક આ એક બેનિફિટ છે કે તમે જે ઇન્ડિયાની ટોપ નંબર વન જેને કહેવાય એના કરતાં 3 times બેટર યુનિવર્સિટીમાં તમને સ્ટડી કરવાની એક ઓપોર્ચ્યુનિટી મળે છે ઇફ યુ લુક એટ ધ વર્લ્ડ રેન્ક દિસ ઇઝ ધ સેકન્ડ બેનિફિટ સ્ટડીંગ ઇન પોલેન્ડ આજે લઝાસ્કી યુનિવર્સિટી જે છે જેની વધારે ડિટેલ્સ તમને મેડમ જ આપશે પણ હું આજે એનું રેન્કિંગ તમને કહું તો આજે પોલેન્ડની અંદર ટોપ થ્રીમાં આવતી યુનિવર્સિટી છે એટલે એ તમને સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી છે આપણા સ્ટુડન્ટ્સને કે ત્યાં ઘડી સ્ટડી કરવાની મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને આજે જ્યારે ના પેલું સાંભળવા મળે કે ફોરેન એજ્યુકેશન સ્ટડી એબ્રોડ કે વિદેશમાં જઈને ભણવું એટલે સૌથી પહેલા એ લોકોના મગજમાં એક ડર ઉભો થઈ જાય છે કે આજે વિદેશમાં ભણવા જવું એટલે સીધા 15-20 લાખ રૂપિયા હોય તો જ જવાય બાકી ના જવાય એમ રાઈટ ઘણા વિદ્યાર્થીઓને આવે કે આજે વિદેશમાં જવું છે તો સાલું 1 વર્ષની બી 10 લાખ થશે 12 લાખ થશે 15 લાખ થશે અડધું સાચું છે અડધું ખોટું છે એમાં આજે સાચું એટલા માટે છે કે આજે તમે યુએસએ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ઓકે યુકે આ બધી કન્ટ્રી તમે જો વિચારો તો યસ સાચું છે કે એટલો ખર્ચો કર્યા વગર તમારો કેમ મેળ નથી પડવાનો સમજે બીજી વસ્તુ એ છે ખોટું બી છે કે આજે પોલેન્ડ એક એવી કન્ટ્રી છે જ્યાં તમને વર્લ્ડનું બેસ્ટ એજ્યુકેશન આજે કોઈ પણ ફેમિલી આજે 100 ફેમિલી હોય જરૂરી નથી કે 100 ફેમિલી બધા 15 લાખ રૂપિયા વર્ષે ખર્ચો એફોર્ડ કરી શકે એમ રાઈટ ઓર નો ઓકે પોલેન્ડ એક એવું કન્ટ્રી છે કે જ્યાં ઘણી સામાન્યમાં સામાન્ય ફેમિલીમાંથી આવતો છોકરો કે એના પેરેન્ટ્સ પોલેન્ડનું એજ્યુકેશન એફોર્ડ કરી શકે છે આજે 10 લાખ રૂપિયા જેવી એમાઉન્ટની અંદર આખો ડિગ્રી પ્રોગ્રામ 3 વર્ષનો સ્ટુડન્ટ ઇઝીલી ભણીને કમ્પ્લીટ કરી શકે છે મિત્રો જે તમે અમેરિકા કેનેડા કે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ જેવી કે યુકે જેવી કન્ટ્રીનું તમે વિચારો તો જે એના કરતાં પણ વધારે 1 વર્ષની ફીસ છે એટલે એ એક વિચારવા જેવી વાત છે એના પછી છે કે સ્ટડી વિથ એન્ડ વિધાઉટ આયલ્સ આમાંથી કેટલા લોકો જાણે છે આયલ્સ વોટ ઇઝ આયલ્સ બીજું માઇક છે વૈભવ સર ત્યાં તો આ સ્ટુડન્ટ્સ ને આપો નહીં તો મારી પાસેથી આપી દો કેન યુ ગેટ ધ માઇક ગો ટુ ધ સ્ટુડન્ટ્સ પ્લીઝ ઉમેશ ગેટ ધીસ માઇક હેલો અમારી કેટલાને ખબર છે ઓકે ગો ટુ ધ સ્ટુડન્ટ પ્લીઝ ઓકે દીકરા કેન યુ ટેલ મી વોટ ઇઝ આયલ્સ IELTS means International English Language Testing System. Excellent. Excellent. Can we have a big applause for this girl, please? Thank you very much. IELTS means International English Language Testing System. એક ઇંગ્લિશ પ્રોફિશિયન્સીનો ટેસ્ટ છે મિત્રો આપણા ઇન્ડિયામાં ગુજરાતી મીડિયમની સ્કૂલ્સ છે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ્સ છે આજે ઇંગ્લિશ આપણા કન્ટ્રીમાં સેકન્ડ લેંગ્વેજ છે ઓકે આજે એબ્રોડ કોઈ પણ કન્ટ્રી હોય યુએસએ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ કે પોલેન્ડ તમારે કોઈ પણ કન્ટ્રીમાં ફર્ધર એજ્યુકેશન માટે જવું હોય તો આયલ્સની એક્ઝામ આપવી પડે એનાથી સ્ટુડન્ટ્સની ઇંગ્લિશ એબિલિટી શું છે 4 મોડ્યુલ્સ આવે છે રીડિંગ રાઇટિંગ લિસનિંગ અને સ્પીકિંગ ચારે 4 મોડ્યુલની ઇન્ડિવિજ્યુઅલ એક્ઝામ લેવાય છે અને એનું એક ઓવરઓલ આઉટ ઓફ 9 બેન્ડ્સ તમને એક રિઝલ્ટ આપવામાં આવે છે જેની એબિલિટી જેની એલિજિબિલિટી ઉપર તમારું એડમિશન થાય છે પોલેન્ડની અંદર સ્ટડી વિથ એન્ડ વિધાઉટ આયલ્સ
With IELTS, આખી દુનિયામાં બધે with IELTS જ છે. Without IELTS, so why without IELTS? Okay, IELTS આપણે લઝાસ્કી યુનિવર્સિટીમાં આપણને એક ઓપ્શન મળે છે કે જે વિદ્યાર્થી મિત્રોએ IELTS નથી આપેલી, જેને ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરેલું છે કે ગુજરાતી મીડિયમમાં સ્ટડી કરેલું છે, પણ જો એનું ઇંગ્લિશની પ્રોફિશિયન્સી સારી છે તો અમારા ત્યાં બિફોર વી પ્રોસીડ ફર્ધર ફોર યોર વિઝા એપ્લિકેશન, અમે અમારે ત્યાં એક ઇંગ્લિશનો ટેસ્ટ થશે યુનિવર્સિટી દ્વારા. એમાં તમારું બી ટુ લેવલ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 5.5 મેથ્સ. ઓકે, બી ટુ લેવલનો તમારો એક્ઝામ થશે. સ્ટુડન્ટ હેઝ ટુ રીચ અપ ટુ બી ટુ લેવલ, અને પછી પોલેન્ડ ગયા પછી યુનિવર્સિટીનો લેંગ્વેજ ડિપાર્ટમેન્ટ તમારું પાછો એક એક્ઝામ લેશે, અને એમાં તમારે બી ટુ લેવલ લાવવું જરૂરી છે. જો તમે બી ટુ લેવલ લાવો છો તો તમારે આઈએલ્સની કોઈ એક્ઝામ નથી આપવાની, તમારો જે મેઇન પ્રોગ્રામ છે બીએ બેચલર કે માસ્ટર્સ જેના માટે બી તમે જાઓ છો, તમારું સીધું એડમિશન એમાં થઈને તમારું મેઇન તમારું જે પ્રોગ્રામ છે એના તમારા ક્લાસીસ ચાલુ થઈ જશે. તો એ એક ઓપોર્ચ્યુનિટી આપણા સ્ટુડન્ટ્સને મળે છે કે એપ્લાય આઈધર વિથ ઓર વિધાઉટ. તમારી પાસે આઈએલ્સ છે, તમે આઈએલ્સ આપવા માંગો છો, ધેટ્સ ફાઇન. આઈએલ્સ આપીને તમે અહીંથી જાઓ તો ત્યાં જઈને તમારે ટેસ્ટ નથી આપવાના કોઈ, પણ ઇફ યુ વોન્ટ ટુ ગો વિધાઉટ આઈએલ્સ, સો ધીસ ઇઝ ધ ઓપ્શન ફોર યુ કે તમે અહીંયા ઇંગ્લિશ પ્રોફિશિયન્સીનો અમારે ત્યાં ટેસ્ટ આપો, બીજો ટેસ્ટ યુનિવર્સિટીમાં ત્યાં પહોંચીને આપો. તો દેટ ઇઝ ધ બેનિફિટ ફોર અવર સ્ટુડન્ટ્સ. ઓકે, લો ટ્યુશન ફીસ. ઓકે ફ્રેન્ડ્સ, મેં જે રીતે હમણાં તમને 5 મિનિટ પહેલા સમજાવ્યું કે યુએસ, કેનેડા અને એ બધી કન્ટ્રીઓની ફી સ્ટ્રક્ચર બહુ હાઈ છે, 18,000-20,000 અમેરિકન ડોલર્સથી એનું ફી સ્ટ્રક્ચર સ્ટાર્ટ થતું હોય છે, ઇઝ ગોઈંગ અપ ટુ 40,000 અમેરિકન ડોલર્સ. તમે સ્ટેટ યુનિવર્સિટીમાં જશો તો ધ ફીઝ આર નોટ લેસ ધેન 30,000 ડોલર્સ. કમ્પેર્ડ ટુ પોલેન્ડ નાવ, ઓકે, કમ્પેર્ડ ટુ ધોઝ કન્ટ્રીઝ, પોલેન્ડની અંદર ધ ટોપ યુનિવર્સિટીઝની ફી સ્ટ્રક્ચર સ્ટાર્ટ થાય છે 3,000 યુરોઝ ટુ 5,000 યુરોઝ. ઓકે, 3,000 યુરો થી લઈને 5,000 યુરો સુધીની ફી સ્ટ્રક્ચર યરલી હોય છે, જેમાં સ્ટુડન્ટ ઇઝીલી આખા વર્ષની ફીસ પે કરીને બહુ સામાન્ય અમાઉન્ટમાં એનું આખું સ્ટડી કમ્પ્લીટ કરી શકે છે. તમે આજે અહીંયા બી કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં તમે બેંગ્લોર કે પુણે કે તમે ત્યાં ગળી જશો તો અહીંયા બી 1.5-2 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયા વર્ષની ફી ઇઝીલી થતી હોય છે. તો એટલી જ ફીમાં તમે સારામાં સારી ટોપ રેન્કિંગ યુનિવર્સિટીમાં એબ્રોડની અંદર જઈને વિદેશમાં જઈને તમે તમારું એજ્યુકેશન કરી શકો છો. તો એક લો ટ્યુશન ફીઝ એના માટે છે. લો કોસ્ટ ફોર ધ ફૂડ એન્ડ એકોમોડેશન. આજે વિચારીએ આપણે કે કોઈ બીજી કન્ટ્રીઝમાં જઈએ તો ત્યાં રહેવા જમવા ટ્રાન્સપોર્ટેશન આ બધી કોસ્ટિંગ બહુ થતી હોય છે. પોલેન્ડની અંદર આજે મારા જેટલા બી સ્ટુડન્ટ્સ ત્યાં છે, ઓવરઓલ 1-to-1, એવું નહીં કે આપણે કોઈ ગૂગલ સર્ચ કર્યું હોય અને ગૂગલમાંથી આંકડા કાઢી પેન પેપર પર લખી નાખ્યા. આજે વર્ષની અંદર હું 7-8 મહિના હું પોતે પોલેન્ડમાં હોઉં છું, અમારી પોતાની એક ઓફિસ પોલેન્ડમાં વર્સો જે એની કેપિટલ સિટી છે ત્યાં આગળ અમારી પોતાની ઓફિસ છે. આજે 1-to-1 સ્ટુડન્ટને મળીને એ લોકો સાથે કોઓર્ડિનેટ કરીને જે ફિગર્સ મેં વર્કઆઉટ કરેલા છે, તો આજે સામાન્ય રીતે શેરિંગમાં આજે એક એપાર્ટમેન્ટની અંદર 2-bedroom એપાર્ટમેન્ટમાં 4 વિદ્યાર્થીઓ રેન્ટ ઉપર લઈને રહેતા હોય છે, એ લોકો જે એ લોકોની કોસ્ટ વર્કઆઉટ કરે છે તો ઇન્ડિયન રૂપીઝની અંદર 15,000 થી લઈને 17,000 ઇન્ડિયન રૂપીઝ ટુ 17,000 ઇન્ડિયન રૂપીઝમાં મહિનાનો એનું રહેવું, એનું જમવું, એનું ટ્રાન્સપોર્ટેશન અને એનું મિનિમમ એનું પર્સનલ એક્સપેન્સીસ, લાઈક એ ઇન્ડિયા ફોન કરવા છે, કંઈક નાની મોટી શોપિંગ કરી, આ બધું એનું આટલામાં એનું સર્વાઈવ ઇઝીલી કરી લે છે. તમે આજે બેંગ્લોર, પુણે કે બોમ્બે બી તમે જશો ભણવા માટે, તમે ત્યાં બી રહેશો તો ત્યાં બી તમારો 20,000 થી નીચે ખર્ચો આ બધું તમે ભેગું કરશો તો એનાથી વધી જશે. તો એનાથી ઓછી કોસ્ટમાં તમને સારી એવી યુરોપિયન કન્ટ્રીમાં તમને એક ઓપોર્ચ્યુનિટી મળે છે. તો એ એક તમારો એક સૌથી મોટો બેનિફિટ છે. એના પછી જે સ્ટુડન્ટ્સ આર પરમિટેડ ફોર અ પાર્ટ ટાઈમ જોબ, યસ, ઘણા બધા મિત્રોને ક્વેશ્ચન હશે કે ભણવાનું તો ખરું પણ સાથે અમારે બીજા વર્ષની ફી બચાવવાની હોય કે કંઈ બી ખર્ચા ત્યાંના કાઢવાના હોય, અહીંથી તો મમ્મી પપ્પાએ અમને ફી એક વર્ષની ભરી દીધી, 2-4 મહિનાનો રહેવાનો ખર્ચો આપી દીધો, આગળ અમારે પોતે સર્વાઈવ કરવાનું છે તો એના માટે શું? તો મિત્રો, એક એનો બેનિફિટ આપણને એ છે કે દરેક વિદ્યાર્થી ત્યાં લીગલી પાર્ટ ટાઈમ 20 અવર્સ ડ્યુરિંગ ધ વીક અને ફૂલ ટાઈમ ડ્યુરિંગ ધ વેકેશન, 3 મહિના 2-3 મહિના જેવું સમર હોલિડેઝનું વેકેશન હોય છે, ક્રિસમસ હોલિડે, ઈસ્ટર હોલિડે, આ બધી હોલિડેઝ ને થતી હોય છે. તો તમે ડ્યુરિંગ ધ હોલિડેઝ તમે ફૂલ ટાઈમ કામ કરી શકો છો, અને જ્યારે તમારું સ્ટડી ચાલુ છે તમે પાર્ટ ટાઈમ ઓફિશિયલી તમે ત્યાં જોબ કરીને તમારો પોતાનો ખર્ચો જે મહિનાનો હોય છે બહુ ઇઝીલી તમે સર્વાઈવ કરીને તમે બચત પણ 2 પૈસાની કરી શકો છો આવનારા નેક્સ્ટ યરની ફીસ પે કરવા માટે.
અમારા આગળ અત્યારે હાલ બી સ્ટુડન્ટ્સ છે, બધા ત્યાં જોબ કરે છે, સ્ટડી કરે છે, બહુ ઇઝીલી એ લોકો સર્વાઈવ કરી લે છે. ઓકે, એના પછી છે પોસ્ટ સ્ટડી વર્ક ઓપોર્ચ્યુનિટી. પોસ્ટ સ્ટડી વર્કનો મતલબ છે કે આજે તમે 3 વર્ષનું કે 2 વર્ષનું ડિગ્રી કે માસ્ટર્સ તમે સ્ટડી કમ્પ્લીટ કરી લો, ત્યાંની ગવર્મેન્ટ તમને 1 યરનું રેસિડન્સ પરમિટ આપે છે આફ્ટર કમ્પ્લીટિંગ યોર સ્ટડી. તમને જોબ સર્ચ કરવા માટે કે તમે પોતે ત્યાં જોબ સર્ચ કરો, પોતાના ત્યાં તમે કેરિયર બનાવો ત્યાં ગળી. યુનિવર્સિટી બી તમને હેલ્પ કરે છે એની અંદર, કે યુનિવર્સિટીમાં એ લોકોના ત્યાંની કોર્પોરેટ કંપનીઓ સાથે ટાઈઅપ છે, તેની બેન્કો સાથે છે, તેની ફાઇનાન્શિયલ કંપનીઓ સાથે, ઘણી બધી તેની કોર્પોરેટ કંપનીઓ સાથે એ લોકોનો ટાઈઅપ છે. અને ઓન કેમ્પસ જોબ પ્લેસમેન્ટ એ લોકો કરાવે છે. તો ઓન કેમ્પસ તમે જોબ પ્લેસમેન્ટ કરાવો છો, તમને 1 યરનો ટાઈમ મળે છે. એ 1 યરમાં ત્યાંની કંપની જો તમારી સાથે એગ્રીમેન્ટ કરી લે છે આગળ બીજા આગળ વધારે કામ કરવા માટે, તો સીધા તમારા 2 વર્ષથી લઈને 3 વર્ષના તમારા વર્ક પરમિટના વિઝા તમારા એક્સટેન્ડ થઈ જાય છે સીધા. તો આ એક ઓપોર્ચ્યુનિટી તમને ત્યાં મળે છે કે ભણ્યા પછી શું, ભણી તો લીધું 2 વર્ષ કે 3 વર્ષ, તો એક પોસ્ટ સ્ટડી વર્ક ઓપોર્ચ્યુનિટી તમને તેની ગવર્મેન્ટ જ આપે છે. તમને ત્યાં સેટ થવા માટે કે ત્યાં પોતે સ્થાયી થઈ શકો એના માટેની એક ઓપોર્ચ્યુનિટી, એના માટેનો વિઝા તમને આપવામાં આવે છે. ઇન્ટર્નશીપ ડ્યુરિંગ ધ સ્ટડી. ઓકે, લઝાસ્કી યુનિવર્સિટીની અંદર એ લોકોનો એક નાનકડો ડિપાર્ટમેન્ટ છે કે જ્યાં ગળી જે પણ વિદ્યાર્થીઓએ સ્ટડી કરતાની સાથે એ લોકોએ જોબ કરવી છે, તો એક યુનિવર્સિટી પોતે તમને હેલ્પ કરે છે જોબ અપાવવામાં. કે જ્યાં તે રજીસ્ટર થયેલા હોય તો એ લોકો તમને તમારો સારો સીવી બનાવી આપે છે, કંપનીઓમાં ફોરવર્ડ કરે છે, બધું તમારું આગળ કોઓર્ડિનેટ કરીને તમને મિટિંગ એરેન્જ કરી આપે છે. અને ડ્યુરિંગ ધ સ્ટડી તમને પેઇડ ઇન્ટર્નશીપ તમને મળે એની ઓપોર્ચ્યુનિટીઝ એ લોકો એરેન્જ કરી આપે છે. અને પછી ઘણા વિદ્યાર્થીઓ આ રીતે ત્યાં ગાડી પેઇડ ઇન્ટર્નશીપ કરીને ભણવાની સાથે એ લોકો થોડું અર્નિંગ પણ કરે છે કે જે પોતાના ખર્ચાઓ કરવા માટે ત્યાં પોતે સર્વાઈવ કરી શકે એના માટે. તો એક ભણવાની સાથે એક ઇન્ટર્નશીપ માટેનો પણ એક તમને ઓપોર્ચ્યુનિટી ત્યાં તમને યુનિવર્સિટી દ્વારા મળે છે, એ એક આપણે એક બેનિફિટ કહી શકાય. જોબ પ્લેસમેન્ટ આફ્ટર સ્ટડી, જે રીતે મેં હમણાં તમને આગળ સમજાવ્યું કે ભણ્યા પછી ત્યાંની જેટલી બી કોર્પોરેટ કંપનીઓ છે એ લોકોના ટાઈપ છે બેંક્સ ને બધા સાથે, કે તમને ત્યાં ગળી જોબ પ્લેસમેન્ટ ઓન કેમ્પસ કરાવે, એટલે એ તમને એક મોટો બેનિફિટ યુનિવર્સિટી દ્વારા મળે છે. બેસ્ટ ટ્રાન્સપોર્ટેશન, તમે વિચારતા હતા ટ્રાન્સપોર્ટેશન અહીંયા હું કરવા લખ્યું, એ તો બધે જ હોય છે ને ટ્રાન્સપોર્ટેશન. મિત્રો, આજે પોલેન્ડ બહુ નાનું કન્ટ્રી છે અને એની કમ્પેરમાં આપણે બીજી કન્ટ્રીઝ આપણે ગણીએ ને, જે રીતે યુકે છે, લંડન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઓકે, દરેક દેશની અંદર ટ્રાન્સપોર્ટેશન હોય છે. મેં મારા પોતાના અનુભવથી આ વસ્તુ અહીંયા મેં એડ કરી છે કે આ બધી કન્ટ્રીઓ મેં હું ફ્રિક્વન્ટલી ટ્રાવેલ કરું છું. પોલેન્ડનું જે ટ્રાન્સપોર્ટેશન મેં જે જોયું છે ને એ મેં દુનિયામાં હજી ક્યાંય નથી જોયું. ત્યાં ગળી ટ્રામ, બસીસ, ટ્રેન્સ, અંડરગ્રાઉન્ડ, ઓવરગ્રાઉન્ડ, બહુ નાનું સિટી છે. તમને ત્યાં ગળી લખ્યું હોય કે ભાઈ 1 મિનિટ બહાર છે તમને ટ્રામ આવવાની, એટલે 1 મિનિટ પૂરી ના થઈ હોય ને ત્યાં ટ્રામ અહીંયા ઉભેલી જ હોય. કોઈ દિવસ મેં હજી સુધી હું આટલા મહિનાથી રહું છું, મેં નથી જોયું કે અહીંયા 1 મિનિટ લખ્યું હોય બીજી 20 મિનિટે આવે. આપણે 1 મિનિટ લખ્યું અને આપણે કલાક થઈ જાય ઉપર કદાચ ઇન્ડિયાની અંદર, કલાકે આવે તો સારું, નહીતર કોઈ કહેવા વાળું બી ના આવે કે આજે હડતાલ પડેલી છે અહીંયા નથી આવવાની એમ, બરોબર. એટલે એ કમ્પેરિઝનમાં ત્યાં ગાડી ઘણું સારું છે. બસ, ટ્રેન, ટ્રામ એટલી બ્યુટિફુલ, એટલી ક્લીન, એટલું સારું કે આજે સમરમાં 32 ડિગ્રી ટેમ્પરેચર મેં તમને જે રીતે કીધું, તો એ 32 ડિગ્રીમાં પણ એ લોકોને બી ગરમી લાગશે ને આપણને બી ગરમી લાગશે, ભલે આપણે અહીંયા 30 ડિગ્રીમાં સ્વેટર પહેરી કરતા હોઈએ. અહીંયા ત્યાં ગણી બધી ફૂલ્લી એર કન્ડિશન, બહુ સારી સિસ્ટમ છે ત્યાંની ટ્રાન્સપોર્ટેશનની, અને આપણે એપ્રિશિએટ કરીએ એવું એ લોકોનું સિસ્ટમ બનાવેલું છે. એટલા માટે આપણે અહીંયા એવું વસ્તુ જોવા નથી મળતી, એટલા માટે એક ઓપોર્ચ્યુનિટી છે કે ત્યાં ગણી એ બી તમે એનો બેનિફિટ લઈ શકો. બીજી છે ઓલમોસ્ટ 0.01% ક્રાઇમ રેટ. આજે અહીંયા છોકરીઓ બધી બેઠેલી છે, આજે તમે જ્યારે ઘરે વાત કરો કે મારે ભણવા જવું છે, તો સૌથી પહેલાં મા બાપને વિચાર આવશે મારી દીકરીને હું ક્યાં મોકલું, ત્યાં આગળ કેટલું સેફ હોય ના હોય, મારી છોકરીનું શું એમ. એના માટે આપણે સુરતની ઘણી બધી દીકરીઓ ત્યાં આગળ ભણે છે આપણા ત્યાં, અને બહુ સારું ત્યાં આગળ 0.01% એટલે ઓલમોસ્ટ નીલ કહી શકું, દેર ઇઝ નો ક્રાઇમ, વેરી લેસ 0.01%, એટલે બહુ સામાન્ય. આપણે ઇન્ડિયામાં તો એના કરતાં કદાચ 50 ગણું અહીંયા કહેવાય, એટલું ત્યાં સેફ છે.
ત્યાં એની ટાઈમ રાત્રે 12 વાગે પણ એટલી છોકરી ત્યાં ટ્રાવેલ કરતી હશે કે કઈ બી હશે, કોઈ કોઈ તમને પૂછશે બી નહીં તમે ક્યાંથી આવો છો કે તમે શું કરો છો. ત્યાંનું જે ટોટલ પોપ્યુલેશન છે ને એમાં 65% છોકરીઓ છે અને 35% ઓનલી છોકરાઓ છે. એટલે છોકરાઓ કદાચ છોકરા આ બાજુથી અવાજ કેમ વધી ગયો પણ એ કરે બહુ સારું છે. 0.01% ક્રાઇમ છે. એટલે આજે કોઈ બી આપણે છોકરાઓ છોકરીઓ ત્યાં ઘડી તમને કોઈ એ વસ્તુ નથી કે તમે રાત્રે 12 વાગે 2 વાગે બી ફરો છો, તમે અર્લી મોર્નિંગ બી નીકળો, ઘણી વાર કોઈ ક્લાસીસ હોય કોઈ કઈ બી હોય, સેફ છે બધી રીતે. આપણા કન્ટ્રી કરતા ઘણું સેફ. બીજી બધી કન્ટ્રી, અમેરિકા બી જાઓ, કેનેડા જાઓ, બધે ક્યાંક ને ક્યાંક ક્રાઇમ જોવા મળે છે કે ત્યાં ઘડી આ થયું, આપણા ઇન્ડિયન સાથે પેલું થયું. હજી અહીંયા એવી વસ્તુ જોવા નથી મળતી. એટલા માટે બહુ 0.01% ક્રાઇમ હું કહીશ. ઓપોર્ચ્યુનિટી ટુ ગેટ પરમનન્ટ રેસિડન્સ. મિત્રો, આજે તમે દરેક પેરેન્ટ્સ પોતાના બાળક માટે જે ફર્ધર એજ્યુકેશન માટે એ લોકો માટે તમે એક ઇન્વેસ્ટમેન્ટ છો કે તમારા પાછળ જે એ લોકો તમારા એજ્યુકેશન પાછળ એ લોકો જે બી અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે એ એક ઇન્વેસ્ટમેન્ટ છે. કે એના આગળ શું, તો તમને જે બી કન્ટ્રીમાં તમે ફર્ધર સ્ટડીઝ માટે જાઓ છો ત્યાં ઘડી તમને એનું પરમનન્ટ રેસિડન્ટ થવા માટેની એક ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ. આજે અમેરિકા લોકો જાય છે, આજે હું બી અમેરિકા જાઉં છું ત્યાં ઘડી હું ઘણા છું, 10-10 વર્ષથી છોકરાઓ છે હજી H1 નથી થતા. અને હમણાં ડોનાલ્ડ ટ્રમ્પનું એડમિનિસ્ટ્રેશન આવ્યા પછી તો H1ના રૂલ્સ બી એ લોકોએ બદલી કાઢ્યા. તમને કાગળ ઉપર સમજાવવું હોય તો બહુ ઇઝી છે. મને 5 વર્ષનો વિઝા આવશે, 2 વર્ષનો પ્રોગ્રામ છે, 2 વર્ષ પછી 1 વર્ષનું વર્ક પરમિટ, પછી H1, પછી 3 વર્ષ પછી ગ્રીન કાર્ડ. તમે કન્વિન્સ બી થઈ જશો. પણ રિયલ લાઈફમાં પ્રેક્ટિકલી જ્યારે માણસ અમેરિકાની અંદર જાય છે, ગ્રીન કાર્ડ કે H1 એટલું ઇઝી નથી જેટલું ઇઝી આપણે અહીંયા વિચારી લઈએ છીએ. મિત્રો, બહુ ટફ છે. 10-10 વર્ષથી છોકરાઓ સ્ટુડન્ટ ત્યાં અમે જોયા છે અમેરિકાની અંદર, કે જે આજે બી સ્ટુડન્ટ વિઝા એક્સટેન્ડ કરાવી રાખે છે, નથી થતા H1. H1ના ક્રાઇટેરિયામાં જે લોકો નથી આવતા. એટલે UK, બીજી કન્ટ્રી કે UKની અંદર એ લોકોએ નવું એડમિનિસ્ટ્રેશન, કન્ઝર્વેટિવ પાર્ટી આવી હમણાં, એના પછી છેલ્લા 4 વર્ષથી એ લોકો જે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા બી હતા, એ પોસ્ટ સ્ટડી વર્ક વિઝા બી એ લોકો કાઢી નાખ્યા. સ્ટુડન્ટ્સને પાર્ટ ટાઈમ જોબ બી એલાઉ નથી કરતા એ લોકો. ઓનલી સિલેક્ટેડ યુનિવર્સિટીઝમાં માસ્ટર્સ પ્રોગ્રામ્સ જે સ્ટુડન્ટ્સ ભણે છે એને વીકલી 10 અવર્સ જ એલાઉ કરે છે. દેર ઇઝ નો પરમનન્ટ રેસિડન્સી, નો વર્ક પરમિટ્સ. ભણો, ભણીને પાછા તમારી હોમ કન્ટ્રીમાં આવો. એટલે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ તમે ખાલી પાછા જ આવો છો ભણીને. તમને ત્યાં રહેવા માટેની કોઈ ઓપોર્ચ્યુનિટી આગળ નથી મળવાની. પોલેન્ડની અંદર એક ઓપોર્ચ્યુનિટી છે કે તમે તમારા 5 વર્ષ પૂરા કરો છો વર્ક ઉપર આવ્યા પછી, ભણવાનું પૂરું થયા પછી, જે 3 વર્ષનું વર્ક તમારો કોન્ટ્રાક્ટ કંપની સાથે થાય છે એના પછી એ રીતે બીજા 2 વર્ષનું એક્સટેન્શન, 5 વર્ષે તમને પરમનન્ટ રેસિડન્સી ત્યાંની ગવર્મેન્ટ આપે છે. અને પરમનન્ટ રેસિડન્ટ તમને એક કન્ટ્રીનું મળે અને તમે 26 આખા યુરોપિયન યુનિયનમાં તમે ગમે ત્યાં પરમનન્ટ સ્થાયી થઈ શકો છો. માનો કે પોલેન્ડનું પરમનન્ટ રેસિડન્સી તમારી પાસે આવી ગઈ, તો તમે જર્મની જઈને પરમનન્ટ સ્થાયી થવું હોય, ફ્રાન્સ, ઇટલી, કોઈ બી કન્ટ્રીમાં પરમનન્ટ સ્થાયી થઈ શકો. એ એક સૌથી મોટો બેનિફિટ છે બીજા 26 કન્ટ્રીનો. એટલે એના માટે એક સૌથી મોટી છે વસ્તુ. એટલે આ બધા જે મેં તમને એક્સપ્લેન કર્યા, આ બધા બેનિફિટ્સ છે પોલેન્ડ જવા માટેના. એક્સપેન્સીસથી લઈને એકોમોડેશન, ક્રાઇમ રેટ, ફૂડ કોસ્ટ, ટ્યુશન ફીની કોસ્ટ, ક્રાઇમ રેશિયો, ત્યાંનું જોબ પ્લેસમેન્ટ, ભણવાની સાથે ઇન્ટર્નશીપ, આ બીજી બધી કન્ટ્રીઓમાં બધું પેકેજ એક સાથે નથી મળતું મિત્રો. કારણ કે એક વસ્તુ ક્યાં, એક વસ્તુ આ છે તો આ નથી અને આ છે તો પેલું નથી, બધી વસ્તુ એક સાથે અવેલેબલ નથી. આ પોલેન્ડ એક કન્ટ્રી છે કે જ્યાં તમને બધી જ વસ્તુ સારું ત્યાં એક સાથે અવેલેબલ છે, એ બી ત્યાંની ટોપ રેન્કિંગ, ટોપ 3માં આવતી યુનિવર્સિટીમાં તમને અભ્યાસ કરવાનો. અવર સર્વિસીસ, આજે અમે RG ઇન્ટરનેશનલ, RG ગ્રુપ, જે અમારી પોતાની સુરતની અંદર 3 ઓફિસીસ છે, આજે અમે શું, અમારો શું રોલ છે આ બધી વસ્તુ પાછળ? તો આજે અમે જે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા કે અમારી ઓફિસે ગમે ત્યાં રજીસ્ટર થાય છે, તો અમારી કંપની એક એસેસમેન્ટ કરે છે તમારા એડમિશન માટે કે તમે એલિજિબલ થાઓ છો કે નથી થતા. તો અમારો સૌથી મોટો રોલ છે કે તમારું એપ્લિકેશન્સ એસેસમેન્ટ કરવું. બીજું, જે વિદ્યાર્થીઓએ IELTS નથી આપેલી
અને જે લોકોને આઈએલ્સ કરવી છે તો અમારું પોતાનું લેંગ્વેજ સેન્ટર અહીંયા અડાજણમાં પણ છે, વરાછામાં પણ છે. એટલે અમે પોતે આઈએલ્સ નું કોચિંગ, સ્પોકન ઇંગ્લિશ, જર્મન લેંગ્વેજ બધી અમે લોકો અહીંયા કરાવીએ છીએ. આ બધું થયા પછી યુનિવર્સિટીમાં એડમિશન પ્રોસેસ બી અમારે ત્યાંથી જ ઓપરેટ થશે. બધું જ એડમિશન થયા પછી આવે છે વિઝા પ્રોસેસ, કે આજે તમારી એમ્બેસીની અંદર એપોઇન્ટમેન્ટથી લઈને દરેક એની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારા ડોક્યુમેન્ટેશન બધું પ્રિપેરેશન કરવી, એ બધા સાથે તમારા વિઝા ઇન્ટરવ્યુની પ્રિપેરેશન. આજે તમારું વિઝા એપ્લિકેશન કરવા સ્ટુડન્ટે જાતે જવાનું આવે છે, પોતાના બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ્સ પણ આપવાના આવે છે. તો એ બધા સાથે તમારું ડાયરેક્ટ વિઝા ઓફિસર સાથે 1-to-1 તમારું ઇન્ટરવ્યુ બી થશે. તો એ ઇન્ટરવ્યુની પ્રિપેરેશન પણ અમારી ટીમ તમને કરાવશે 1-to-1. એમ કે દરેકના ફેમિલી બેકગ્રાઉન્ડ, ફાધરના બેકગ્રાઉન્ડ, ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ કે તમારા બીજા બધા કોઈ બધાના સરખા નથી હોતા. એટલે 1-to-1 મારી ટીમ તમારું બેકગ્રાઉન્ડ જાણીને એ રિલેટેડ ક્વેશ્ચનરી તૈયાર કરીને તમને 1-to-1 પ્રિપેરેશન કરાવશે. એ એક અમારો સૌથી મોટો બેનિફિટ છે. વિઝા કલેક્શન, વિઝા કલેક્શન બી બોમ્બે જ જવાનું આવે છે કરવા માટે, પણ વિદ્યાર્થી મિત્રો એ બબે ધક્કા ખાવાના નથી આવતા. અમારી ટીમ જ પાસપોર્ટ ત્યાંથી કલેક્ટ કરીને તમારા સુધી પહોંચાડશે. અમારી ઓફિસ છે ગોરધોર રોડ ઉપર, જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું અમારું પોતાનું છે. ત્યાંથી અમે તમારું એર ટિકિટિંગ, તમે અહીંયાથી વિઝા થયા પછી તમારે ફોરેન કરન્સી સાથે કેરી કરવાની આવશે, થોડીક યુરો તમારે લઈ જવાના આવશે. તો એ બધું લેવાનું, ટિકિટિંગ કરવાનું, એ બધું જ અમારે ત્યાંથી થશે. તમારે બીજે ક્યાંય જવાનું આવશે નહીં કે ક્યાંય તમારે અહીંયા કે ત્યાં તમારે એના માટે તમારે ક્યાંય હેરાન થવાનું પણ નહીં આવશે. એ બધું સર્વિસ અમારે ત્યાંથી થઈ જશે. કાઉન્સિલિંગ એબાઉટ એરપોર્ટ ચેક ઇન અને ઇમિગ્રેશન, મિત્રો આ બધું કમ્પ્લીટ થઈ ગયા પછી તમારે ટ્રાવેલિંગ કરવાનું આવશે. તો ઘણી બધી એવી ઇન્ફોર્મેશન છે કે જે સ્ટુડન્ટ્સને નથી ખબર હોતી. આજે એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન થાય, ઘણા લોકોને એ બી નહીં ખબર હશે કે વોટ ઇઝ ઇમિગ્રેશન. યસ, ઇમિગ્રેશન એ બહુ મહત્વનો ભાગ છે તમારી જર્નીનો. એમાં જો કંઈ પણ આગળ પાછળ થયું તો જે બી ઓફિસર, ઇમિગ્રેશન ઓફિસર હોય છે, એની પાસે પાવર હોય છે કે તમારો વિઝા કેન્સલ કરીને તમને પાછો તમારા ઘરે મોકલી દે, કે તમારો પાસપોર્ટ જપ્ત પણ કરીને ઇન્ડિયન ગવર્મેન્ટ. એટલા માટે ઘણા લોકોને નથી ખબર હોતી, તમને પૂછે છે. ઘણા લોકોને એવી હોય કે તમને પૂછે શું સમજે, શું તમે જવાબ શું આપો. એટલે જેવી ઇન્ટરવ્યુની, વિઝા ઇન્ટરવ્યુની પ્રિપરેશન આવે છે, એ જ રીતે બોર્ડર સિક્યુરિટી કે જે ઇમિગ્રેશન ક્લિયર કરવાની પણ અમે લોકો, અમારી ટીમ તમે ટ્રાવેલ કરો એ પહેલાં તમને બધું જ સમજાવશે. કયા ડોક્યુમેન્ટ સાથે રાખવાના, ત્યાં શું પૂછે શું તમારે એમને જવાબ કઈ રીતે આપવાનો છે, કયા ડોક્યુમેન્ટ બતાવવાના છે, શું છે. એ જ વસ્તુ તમે પોલેન્ડ જ્યારે ઉતરો તો ત્યાં પણ ઇમિગ્રેશન આવે છે, ત્યાંની પણ સિસ્ટમ, ત્યાં બી તમને શું પૂછશે, તમારે શું જવાબ આપવાના છે, એ બધી જ અમારી ટીમ તમને એની ટ્રેનિંગ આપશે. આ બધું અમારી આરજી ગ્રુપ, અમારા આરજી ઇન્ટરનેશનલના અમારી જે પ્રી ડિપાર્ચર સર્વિસીસ છે એની અંદર આ ઇન્ક્લુડ થાય છે. પોસ્ટ ડિપાર્ચર સર્વિસીસ, તમે ત્યાં ઉતરી ગયા પછી અમારી ટીમ જે પોલેન્ડની અંદર બેઠેલી છે, અમારી ઓફિસના માણસો, એ તમારું એરપોર્ટ પિકઅપ અને ટ્રાન્સફર, જો તમે ત્યાં કોઈને નથી ઓળખતા તો તમારું એકોમોડેશન એરેન્જમેન્ટ, મારો માણસ તમને એરપોર્ટ પિકઅપ કરીને તમારું જ્યાં રહેવાની સગવડ કરીએ છીએ ત્યાં તમને ટ્રાન્સફર બી આપી દેશે, તમને ત્યાં જ્યાં રહેવાનું ત્યાં તમને તમને લઈ જશે. ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રાવેલ કાર્ડ આવે છે સર ત્યાં, કે ટ્રાવેલ કાર્ડ વગર તમે ટ્રાવેલ નહીં કરી શકો. તો એ બધી જ સર્વિસ મારો માણસ તમારું ત્યાં જ એરપોર્ટ પર તમારું ટ્રાવેલ કાર્ડ ઇસ્યુ કરાવીને તમને બધું રેડી કરાવીને આપી દેશે. યુનિવર્સિટી વિઝિટ, આજે તમે ત્યાં ઉતરો છો, તમને નથી ખબર કે યુનિવર્સિટી સિટીમાં કઈ જગ્યાએ આવી છે, પહેલો દિવસ છે, તો મારો ટીમ, મારો માણસ તમને ઘરેથી પીક કરીને કઈ રીતે યુનિવર્સિટી સુધી જવાનું, કઈ ટ્રામ, કઈ ટ્રેન, કઈ બસ લેવાની, એ બધી જ માહિતી 1-to-1 યુનિવર્સિટી લઈ જઈને યુનિવર્સિટીમાં તમને નાની ટૂર કરાવશે. એ બધું ત્યાં બેંક એકાઉન્ટ ખોલાવવું, તમારે જે અહીંયાથી પૈસા લઈને તમે ગયા છો એ તમારા બેંકમાં ડિપોઝિટ કરાવી આપશે. સિમ કાર્ડ, ફોરેક્સ, તમારે ત્યાંની જે કરન્સી પોલિશ લોટી મેં જે કીધી યુરોમાંથી જે કરવાનું છે, એ બધું જ ત્યાં અમારી ટીમ જે બેઠેલી છે યુરોપા ગ્રુપ, આરજી યુરોપા ગ્રુપ, એ આખી બધી ફેસલું કરશે. આ બધી અમારી પ્રી ડિપાર્ચર અને પોસ્ટ ડિપાર્ચર અમારી સર્વિસીસમાં ઇન્ક્લુડ થાય છે. મિત્રો ઘણા બધા લોકો અહીંયા એવા હશે કે એવા બી ક્વેશ્ચન કે અમે ત્યાં ગયા પછી અહીંયા તો દિવાળી થાય, બધું થાય, ત્યાં શું લંડનમાં થાય છે, અમેરિકામાં થાય છે, કેનેડામાં થાય છે, પોલેન્ડમાં થાય છે કે નથી થતી? ઓલરાઈટ, પોલેન્ડની અંદર બી થાય છે મિત્રો. પોલેન્ડની અંદર હિન્દુ મંદિર છે, ગુરુદ્વારા છે, બધું જ છે ત્યાં. દિવાળી પણ થાય છે ત્યાં ઘડી, નવરાત્રિ બી થાય છે, પણ નવરાત્રિ આપણે જેમ 9 દિવસ થાય છોકરીઓ એવું નથી થતું, શનિ રવિ ખાલી આખો મહિનો થાય, દરેક શનિ રવિ એ મહિનો જે હોય ને શનિવારે બધાને ત્યાં વીકેન્ડમાં ઓફ હોય, વીકમાં કામ કરે છે.
તો પાછળ આ બાજુથી અવાજ વધી ગયો. મને ખબર નથી પડતી કઈક નવરાત્રી આવે કઈક બી આવે આ બાજુ અવાજ વધી જાય. તમે બધા અહીંયા નવરાત્રી એન્જોય કરો છો દોસ્તો? મને તમારું જે અવાજ થોડો આ બાજુથી આપજો ને એટલે હું સમજી ગયો, એટલે જ મને લાગ્યું આ વસ્તુ. કઈ નહીં, તમે વીકેન્ડમાં ત્યાં મજા પડી જશે. હોળી, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, દરેક ફેસ્ટિવલ ત્યાં ઘડી થાય છે. ઇનફેક્ટ આપણે ઇન્ડિપેન્ડન્સ ડે, રિપબ્લિક ડે, ત્યાંની જે ઇન્ડિયન એમ્બેસી જે છે એ ઓર્ગેનાઇઝ કર્યો છે. ત્યાંની ગવર્મેન્ટના જે ફેસબુક પેજ ઉપર બધી ડિટેલ આવે કે કઈ જગ્યાએ ક્યાં છે, અપડેટેડ રહીને એ બધી વસ્તુ તમે એટેન્ડ કરી શકો છો. આમાંથી ઘણા લોકો સ્વામિનારાયણ ફેમિલીથી બી બિલોંગ કરતા હશે. ત્યાં ઘણી સ્વામિનારાયણ કોમ્યુનિટી બી છે. ત્યાં દર રવિવારે સભાઓ ભરાય છે, બધું જ થાય છે. ત્યાં શીખ કોમ્યુનિટી છે, ઇસ્કોન કોમ્યુનિટી છે. એટલે કોઈપણ વિદ્યાર્થીને એવું નહીં થાય કે ભાઈ હું ક્યાંય એવી કન્ટ્રીમાં આવી ગયો કે ખાલી તો બધા કહેવાય ને કે બધી વ્હાઇટ પબ્લિક જ જોવા મળે છે, એવું નથી. એટલે આ બધા બેનિફિટ છે ઇન્ડિયન કોમ્યુનિટીઝ ત્યાં કર્યું છે. આ બેઝિકલી મેં તમને જે ઇન્ફોર્મેશન આપી એ પોલેન્ડની આપી, ત્યાં કેવું છે, બેનિફિટ શું છે, ફાયદા શું છે, આપણા ફેસ્ટિવલ શું છે. હવે હું મેડમને હું પાછું હેન્ડ ઓવર કરીશ, કેમ કે આગળ તમને હવે યુનિવર્સિટીનું કઈ રીતે છે એ ફર્ધર ડિટેલ્સ તમને મેડમ જ આપશે ત્યાં. થેન્ક યુ એવરીવન, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ રાજુભાઈ. હવે આપણે તમને બધાને સાંભળવાની બહુ ઉતાવળ હશે કે હવે આપણા મેડમ પાસેથી જાણીએ, શીખીએ, સાચું ને? તો હું હવે એમને બોલાવીશ. જયસુના, પ્લીઝ કમ. તમને યુનિવર્સિટી લોઝાર્સ્કીની જે માહિતી આપવાની હતી તે રાજુભાઈ આપી, પણ તમને ત્યાં કયું ડિગ્રી કોર્સ મળશે, તમને ક્યાં તમે શું શીખી શકશો એ વિશેની ડિટેલિંગમાં માહિતી તમને મળશે. ઓકે, થેન્ક યુ સો મચ. I'm not sure if I'm going to say that well, but thank you for Jagdish sir. Yes? Jagdish sir abhi hai? Okay. So, thank you as well very much the teachers and the school management that we can be here. And I can talk to you. Thank you for your time as well, okay, for being here. Shari, can we first please, do you have the video that you can show of the camp? First of all, before I will maybe say anything to you, I would love to show you, first of all, how our school, the camp, look like, okay? So maybe you will have a better imagination on the beginning, okay? Follow me, I'll show you. Think of our campus and how they study this. Students can relax and meet their friends. Sometimes we organize outside activities like fire parties and spa days. Every day there is a outside and outside. We are now outside one of those Lozowski dormitories. Students outside work, so foreigners don't have to worry about getting housing because our university can help you with that. This is our founder, Professor Lozowski, who is a legend because he actually knows your past over the exam. Now, welcome to the inside of our university. This is the biggest room in Lozowski University. Here we have performances, guest speakers, concerts, and different celebrations. The latest one we had here was the TEDx. Here at International University, we offer foreign language programs for our students, which can get you international certificate. Practice your language with your foreign friends. Here's English Language Studies Register, one of the most important places in the university. Here you can get your ID, fill in any application you want, and get your schedule done. If you have any problems with your visa and want to get a temporary residence card, you can always come to our student help desk. How can I help you, sir? We are in the library. Here you have an access to more than 100,000 books. You can also use computers to study for exams or prepare presentations.
welcome to the courtroom. This is the place where future judges and lawyers can feel the beauty of natural environments. Sorry, the internet connection. So, could we download the movie and finish it later on? Because we have limited time, and I will do very fast the presentation, okay? Thank you. So, you've seen at least half of the movie. So for sure, our school, our camp, our city, our country is different than what you can face here in India. Our camp, totally, we have now 4,500 students. That for you, maybe this is not a big number. For us, this is a big number of students. We have a camp which I think is more or less the size of your school. For sure, our countries, they look a little bit different. Yeah, you can, okay. Practice your language in the forefront. Here's English Language Studies Register, one of the most important places in the university. Here you can get your ID, fill in any application you want, and get your schedule done. If you have any problems with your visa, you want to get the temporary residence card, you can always come to our student help desk. Now you're in the library. Here we have access to more than 100,000 books. We can also use computers to study for exams or prepare presentations. Welcome to the courtroom. This is the place where future judges and lawyers can feel the beauty of natural environment. Was a soldier in Warsaw Uprising during the Second World War. This chamber was built to honor his deeds throughout that time. This is our chill area. Students come here to work on the projects or hang out. We have a free Wi-Fi all over the university. If you're hungry, there are a lot of places to choose from. One of them is our canteen. Here you can have a very tasty lunch. Here you can get coffee, fresh juice, and cookies. If you feel like you're going to a building with your calories, you can come to our gym. It's free, all the students have an access to it. Also, we can dance really fast with your children and teams from the gym. Another 20 more minutes, okay? And then at the very end, I would like to answer your questions if you have any, okay? If I'm saying something that you do not understand, please as well lift up your hand and let me know, okay? First of all, I had a great introduction about our country. I was asking a little bit if you know where the Poland is based, okay, in Europe. Some of you didn't know that it's somewhere next to, close to Germany. So, here you have a map of Europe and you have the location of Poland. Of
course, it's a much, much smaller country than India, but we have much to offer for you, and I hope that this presentation is going to prove that to you. I would like to tell you, first of all, that our university is based in the capital city. Our capital city is around 1.5 million people, okay? So for you, it's not a huge city. You have a different feeling for sure being in our capital city than here in Surat, okay? What you understand by crowds and the big traffic jam, okay? We don't have such a traffic jam. We do not have such an amount of people. So actually, you will feel that our streets and our town is very quiet compared to what you can face here. Boys, okay, because girls are listening to me, okay, I don't want to scream to you. Can you give me a few more minutes? I will try to be very brief, okay? Thank you so much. Great. So, our city, what I would like to tell you, is a great place for students to study. As Rajiv Bhai mentioned before, it is a very comfortable city to live. It's a very comfortable city for sure to travel. It's a very safe town as well for you. And it's a wonderful town for Indians, because we have many Indian restaurants, we have many Indian shops in Warsaw, many facilities that will help you to feel comfortable. As well, I would like to tell you that Polish people, because maybe you never had the opportunity to meet any, are very welcoming, are very warm, and we are very interested about our other nations. As Rajiv Bhai mentioned, we do not have lots of nationality mix now in Poland. We do not have many foreigners living in Poland. So, because our country is opening and more foreigners are coming every year to study, to live, to work in our country, okay, we are very friendly towards them. We are very happy for that they are coming to our country. As well, we have a little bit of a problem which we are facing, that you here in India, you do not have these problems, okay? This is a demographic problem, because simply in our country, we have a little, much less babies being born every year. Because of that, we have less young people. We have, yes, less young people, so very often, we have workplaces, or we have places in the universities for students, but we don't have these young people. Because of that, we are looking for young people who would come to our country from other countries, for example, India, to... I used out the battery, I'm sorry. Because of that, we are very happy that young people from other countries are coming to our country, not only to study, but later on, comfortably live in Poland, and as well work, have families, and have a great future. What is quite an interesting thing as well, what already was mentioned before, we are very happy that our students may receive visas here, and later on, when they are arriving, when you are arriving already in Poland, we will help you to gain your residency permit in Europe, which is a great opportunity for you. I've been trying to ask you before, who of you been already traveling in Europe? As far as I remember, none of you had the possibility to visit Europe. So, yes, you are visiting Europe, no. Yes? Wonderful. Where? Okay, great. So you see, because we are based in the center of Europe, okay, we are based in the center of Europe. Will I get any patience from you boys? Thank you. You are very talkative, you know. More than girls, surprisingly. So. Yes, but I'm very talkative too, you know. I would like to tell you something. Okay, so because when you arrive, you will receive your residency permit. And what is wonderful about this residency permit, it allows you not only to stay in Poland and travel in our country, but actually you can easily travel throughout the whole Europe. Poland is a member of European Union, okay, which is a group of European countries. Because of that,
you can easily cross the borders between these countries. If you were ever dreaming to go for a weekend in Paris and see the Eiffel Tower, or you were dreaming to travel to Barcelona, for example, in Spain, or maybe to see beautiful cities in Italy, okay, this is accessible for you. This is very easy. Flights from Poland to other European countries are very cheap. You can travel for every weekend to other European country, and I think it's giving you a great possibility. As well as it was mentioned before, our residency permit card or the student visa is not restricting for you the number of hours of work you can do while you're studying. More of that, as a university, which I'm going to tell you a little bit more later on, okay, we demand from you to have a practical, to have a practice in what you study, okay? So we are not only teaching you the theory about the field of your interest, but from the second year, we want you to work as well. Has a part-time job internship program, which is allowing you to get a practice. Because theoretical studies without practice are useless later on. Okay, a little bit about the university. I'm sure that this school has a great tradition. I heard this is one of the best schools in Gujarat. I'm very happy. It was mentioned, we are third the best private university in Poland. Because of that, we have a high demand toward our students. We have high demand toward the language abilities as well. You need to study well, you need to be ambitious. But due to that, we are guaranteeing to you that after graduation, you will get not only the knowledge, but you will get a practical knowledge, and you will get a prestigious diploma of a great university, which is giving you simply an easy way into the finding good job and good career opportunities in Poland. And the key point for you, who, if you could raise up your hand, who was thinking or planning to study in the United Kingdom? Not many. Okay. For sure, you know that United Kingdom is very expensive. Studying in United Kingdom is very expensive. Due to that, okay, that this is expensive, we are having a special offer for you. We are the only university in Europe that have a special agreement signed with Coventry University. Those of you who know United Kingdom education system knows that Coventry University is one of the best universities in UK now. It's top 12 university in UK. We have a signed agreement with this university. So in our university, we are providing two programs which are exactly the same like those which you will study in UK. But the most important is that you are paying three times less for getting the same certificate at the end, like in UK. You simply are doing this program in our university in Poland, okay? And at the end, you are getting two diplomas. You are getting the diploma of Coventry University, and you are getting the diploma of Wazowski University. And for sure, having a British degree doesn't matter if you decide later on to get back to India, or you will decide to stay in Europe, or maybe somewhere else. It is very prestigious. About programs which you would like to study, if I understood well, okay, Gujarati, because forgive me, my understanding of Gujarati still is a little bit small. I had only 3 days to catch up, okay? So I understood that many of you are interested in studying management, economics, business economics, yes? Is it the truth? Yes, okay, great. As we are specialized business school in Poland, these are the programs we offer. So we offer Bachelor in Economics, Bachelor in Management, Bachelor in International Relations, and as well, as I told you before, two programs in Bachelor and Masters together with Coventry University, which is Business Economics and International Relations in European Studies. And for all of you who are planning to become managers, director of companies, or maybe work in a bank, or work in administrative system, in logistics, all those programs are programs perfectly fit for you. I would like to tell you as well that on all of those programs, on the second year, you are choosing your specialty. So the field you are interested the most. For example, on the management program, you can choose either study
something more connected with logistics, which is very famous now in Europe, and many employees are looking for students after this kind of studies. Or we are offering to you specialization in tourism and hotel industry, which is as well very interesting for those of you who are thinking about working in this field in the future. One more thing to tell you, our education system is a little bit different than here in India, okay? Because here in India you have a bachelor which is 4 years, yes? In Poland you will do bachelor in 3 years. And the master in Poland is a little bit longer because master is 2 years, okay? But the most interesting thing is that you can do the bachelor and master separately. So, if you graduate only your bachelor and you want to work, there is you are not pushed, you are not obliged to do the master. If you want to do your further education, of course, you can do the master studies as well. And what is interesting, because we are following the European education style, you don't need to do the same subject on the bachelor and on the master studies. So if you studied economics on bachelor, but you decided that, for example, economics is something that is not the most famous for you, and maybe you're not planning your future connected with economics, you can, for example, study management, or you can do international relations or any other studies on your master program. This is actually a slide which is not going to be for you, because as I've been talking to you, I noticed that all of you have perfect English. Is that true? Yes, thanks to your teachers and your language abilities, yes? You are studying hard, great, perfect. So, we do as well provide for some international students who do not have a good English ability, okay? We provide special academic preparation courses. Because as you know, okay, speaking English just to buy a bread is different than, for example, learning math, yeah, in English, or physics in English, or chemistry in English, yeah? The language is completely different. You've seen a bit our facilities of the camp, okay? So I'm just going to briefly tell you that we have a medical center in our camp. So if you need medical help, doctor is there to help you. We have a stunning library, but what is the most interesting about this library, and it was not mentioned on the movie, all the books are available in online, okay? So you don't need to run to the library to pick the book, because you can see all the books in our online system. You can simply study home comfortably on your laptop. As well, we have a food court, so we have restaurants on the camp where you can eat food served there. This is European style food. So if you don't want to be adventurous and you don't want to eat European style food, there's no problem. We have two Indian restaurants, 3 and 5 minutes walk. As well, 10 minutes walk from the university, we have a shop with Indian products. So you can buy rice, paneer, or the spices, especially for girls who are cooking, okay? I hope that boys can cook too. Very good that you can. It's very important. Guys, you need to remember that you need to eat something, okay? When you are abroad, you are without parents. So start practicing your cooking abilities too. Okay, you have seen as well on our movie that we have 2 gyms, okay? As well, we have sport facilities for you. Hi, hey. Hi. I'm finishing, almost finishing. Boys, okay. So we have as well sport facilities for you. For those of you who would like to do the horse riding, you have this possibility, not on our camp, because the camp is based very close to the city center. There's no possibility to have a horse riding there. But we have a horse riding facilities a little bit farther from the town, and we have as well an agreement with the swimming pool. So if you are a good swimmer and you would like to swim, there is a possibility for you too. We are helping you to find an accommodation in Poland. Where you come, we want you to, when you come, we want you to feel comfortable. So we are providing accommodation and residences in students, or we will help you, or we will help you to rent a flat. And the most important thing for you, from the practical point of view, as I told you, from the second year of your studies, we want you to do the internship programs and work programs
with different famous companies. This is very important for you, that while you being already a student, you are building up your experience, you are building up your CV, so later on where you will graduate your studies, you already have some experience. It is showing to the employers that you are active, that you are ambitious, and you are talented. This is giving you lots of opportunities later on to get a great job. And many of the international companies are opening their offices in Warsaw, in the capital city, and they are looking for staff which can speak English, okay, they're English speakers, and they have other language abilities. So any other additional language like Hindi or Gujarati or French or German or any other language you may speak is a very important for you. Okay, is a very strong side of you. As well, many of our Indian students now, they are getting internship programs and they are getting job placements in different companies. These are just some of them. Every year we are organizing a big work fair in our camp, so you can meet straight away with employers who are looking for young people to do exchange programs or internship programs in the companies. Sport activities, I told you a little bit. By the way, we have yoga classes, so if any of you want to attend yoga, you can do it too. Or we have dance classes for girls, if they want to attend dance. As well, for those of you who are thinking about double degree program with a Coventry University, a huge advantage of this program is that you can do the exchange program and stay one semester or 1 year in UK. And the most important part of it is that you still pay our university fees, which are 3 times less than UK fees. Okay? This is possibility for good students. As well, the second thing, which is an exchange program for all the students in European Union, which is called Erasmus Plus program. It allows you to spend one semester or 1 year on the same program in any of the European Union countries. So, if you study in our university management programs and you would like to do the management in Italy, you have this possibility. If you would like to do this program in France, you have a possibility. So any country within the European Union, if you would like to do it, you simply need to come to our Erasmus office, tell our staff, and they will help you to fill in all the needed forms. By the way, it's very easy to apply for the place in our university. There are 2 main demands for you, okay? But boys are very talkative, so for sure they speak loads and brilliant English. So this is one of the demands, okay? The good English ability, as it was said before, is minimum B2 English level. We would prefer you to show us the IELTS certificate, but if you don't have IELTS certificate, then, as Rajiv Bhai mentioned before, you have a possibility to pass our exam. And then the second thing, we are checking your grades. So this is very important that you will have a good grade after your high school. And if you have any more questions about the admission process, about the visa, about legalization of your documents, the RG team is here. They administered many students already to our university, so they will be happy to help you. And that's all about my presentation. Don't clap yet. So within the 20 minutes, it's very difficult to tell you everything about Poland, everything about our universities. You have these little orange brochures, okay? This is a very, very big shortcut of everything we can provide to you, okay? If you have more questions, I'm here for you. And I have 10 more minutes to answer your questions. And because I'm in India only for 2 weeks' time, if you will not have a possibility to meet me again, you can always come and ask people from RG team, okay, who already been in our camp personally. They visited, they've seen Poland, they are coming there very often. They help many students to get their place there. So they are the best people to ask. Now, I would like to ask if you have any questions. None. So, I covered all the programs.